एक जुबाई और आते हुई जाता हो तो ए पत्री शौक मा से ने मंडप नाखता था एक जुबाई मंडप नाखे ते नवरात्रि शुरू से એટલે લે તો અને આ વખતે તો છે ને પત્રી નવે નવ નોરતામાં કોમેડી નાટક જ રાખ્યા છે કોમેડી નાટક હો હા અને નવા નવા જ નાટક આ વખતે ગોઠવેલા છે એક જુબાઈ તો આજ કયું નાટક છે આજ દાનવીર ધીરો દાનવીર ધીરો હા નવું નાટક છે હા અને આમાં છે ને જે રાજા બને ને ઇનકરું દાન જ કરે અને રાજા કોણ બન્યા તને ખબર કોણ ધીરા દાદા લે લે તો એક જુબાઈ તો જવા જેવું આપણે બધું લેવા લેવા કરવાનું હા તો એ હાટું જવાનું છે અને એવું લાગે ને પથરી તો આપણે બે જોકરિયા બની જાહું હા હા ભલે જોકરિયા બનવું પડે હા તો હા તો હું શું કહું હું પેલા ઘરે ખાઈ આવી પછી નિરાતે જાવી હા હા ઈ વાત સાચી પછી બધું માંગી લેવી હા તો પછી મસ્ત નાટક છે પથરી તું જોઈજે એકવાર હા અરે પાકું પાકું હા તો હાલ હાલ બીજું હું ઘરે તો જાવી હા હા હાલો ઉપદાન માયરા ઉપદાન માયરા મારું રાજ કેવું ચાલે જલ્દી મને કહે ને એ ગડા આઈ બે આયા બે જા તું હું બેઠો છું ભાઈ હું હે ને મહારાજા બન્યો આજે હે ને ખેલમાં મારે રાજાનું પાત્ર લેવાનું છે હવે આ બધાને પૂછી તો તું ક્યાંય નો આલે એક તો વાળ ગાંડા ના રાજાનો મુંગટ અને આ ફરસું આ રાક્ષસ હાથમાં રાખે રાક્ષસ કાકા રાજા થોડું આવું રાખે એટલે આજ છે ને રાધા બનવાનું રાવા દે આજ આપણે છે ને માગણ બનવાનું છે એ ભાઈ એમાં માગણ બનવાનું હોય એમાં આપણને શું મળે અરે મળે નહી મળશે ત્યાં ઓલો ધીર્યો દાનેશ્વરી છે ને યા દાન દેવાનો છે બધાને દાન માં જે જોઈ આપશે ધીરા દાદા રાજા બનવાના છે અરે અને એ દાનેશ્વરી તો આપણે જે જોતો માગી લેવાનું ને માગી લેવાનું હોય ને એટલે આ બધું છે ને હકેલો કરી મૂકી દે અને હટાય ને એના રૂપ માં જવાનું છે માગવા જવાનું છે અમને આપો એમ કઈ વાંધો નઈ ભાઈ આ બધું મેકી દઉં અને હું નોખું માગીશ અને તારી નોખું માગવાનું એમ તો હોય ને બે જણા ને હરખું આવે ને હું માગું તું માગે આપડે નક્કી કરી લેવું હું માગું એ બરોબર એવો હા એ બધું મેકી દે અને આ લેવા જવાનું છે એવો હાજર કરો અરે ધીરા દાનેશ્વરી રાજા ના ઓલા માં કોઈ દી કોઈ ખમી નથી હોતી ભલે મહારાજા ભલે લ્યો દુખિયાર આવી ગયા મહારાજ નો ક્યાંય થાવો બોલો અરે તમે તમે અત્યારે શું કામ પધાર્યા છો હવે આમાં છે ને મહારાજા એવું મારે અત્યારે 5 વીઘા ના ઘઉં છે ને હાવ પાણી વાકે હુકાય છે તો એમાં કાંઈક તમે સહાય કરો તો મારા ઘઉં છે ને બધા પાણી પી જાય અને હારા પાકે પ્રધાનજી હા મહારાજા અરે આપણા કુવામાંથી આપણે મોટર ચાલુ કરી અને એના ખેતરમાં પાણી જવા દો ભલે મહારાજા એ ભાઈ છે ને મેં ઓળીએ ગોખલામાં સાવી પડી છે લાઈન લાઈન લંબાવી દેજો અને આમ જો 5 વીઘા ને 20 વીઘા પાઈ દે તમ તમારે હા ડીઝલ પાણી કેમ છે અરે બધું ફૂલે ફૂલ ને પડ્યું ફૂલે ફૂલ છે ને હા કાય વાંધો નહીં હે દાનેશ્વરી ધીરાલા તારી જય હા દાનેશ્વરી ધીરાલા તારી જય કેમ પ્રધાન આપણી વાવા થાય ને વાવા થાય હો મહારાજા પણ હું શું કહું છું પછી કાલ હવારે આપણી બોલા ઠુકા છે તો અત્યારે હું રાજા છું હવારનું હવારે સુવાય જાય ભલે મહારાજા ભલે રાજા ની જય હો દાનવીર ધીરા રાજા ની જય હો દાનવીર ધીરા રાજા ના પ્રયત્ન રાજમાં રો છો એ શું દુખ પડી ઉભા તો અરે મહારાજા રો નહી તો હું કરું બોલો યો મારી પાસે મૂળ એક છે ને આમ જો સાયકલ છે ઈ તે પંખા વગર ની ક્યાંક જવું હોય ને તો એ પગ તૂટી જાય મહારાજા આવું તો ક્યાં ભાડું તમારા રાજમાં પ્રધાનજી હા મહારાજા અરે આપણી ગાડી ની સાવી આપી દો એને હા મને ગાડી ની સાવી આપી દો ને આમ જોવો તો મારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકું મારે ક્યાંક પિક્ચર જોવા જવાનું હોય સાયકલ લઈને જાવ તો કઈ સારું લાગે
કાક દવાખાનું આવ્યું તો મારે હું સાયકલ લઈને જાવું? નહીં 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 નહીં, દાનેશ્વરી ધીરાના રાજમાં કોઈ માણા દુખી ન હોવો જોવે. લ્યો મહારાજા, તમારા હાથે આપી દો. જા કરો જલસા તમ તમારે. મહારાજા, ગાડી તો આવી ગઈ, કાક પેટ્રોલ નું કાક થઈ જાય તો સારું એમ. આપણા રાજ્ય માં કોઈ દુખી ન હોવો જોવે. મહારાજ ની જય થાવ, મહારાજ ની જય થાવ. મહારાજ મોટા મોટો દુખ લઈને આવ્યો છો. અરે પણ કવડું મોટું, અરે દરિયા જેવું દુઃખ છે તો દેખાડ તારા દરિયા જેવા દુઃખ ને મારે જોવું છે. એ મહારાજ, મારા મોટા પેટ જેવું દુઃખ છે, હું હે ને ભૂખ્યો ન રહી શકું, મારે બહુ ભાગ ખાવા જોઈએ ને, એટલે કાક સહાય કરો. પ્રધાનજી. હા મહારાજા. અને મો માગ્યો પૈસા આપી દો. કેટલા જોવે? એ ને 2 લાખ રૂપિયા આપી દો. એ ભાગ ખાવાના 2 લાખ રૂપિયા થોડા હોય? એ વર્ષ દિવસ ના માગ્યા, પછી વર્ષ દિવસ સુધી હું તમારી પાસે માગવા જ નહીં આવું, આવતા વર્ષે પાછો માગવા આવી. પ્રધાનજી આપી દો. આપણે એક પરહુતી આપણે હમું ન જોવો જોવે. મહારાજ દાનવીર ધીરાની જય હો. કેમ? વાહ મહારાજા વાહ. અરે આપણે તો વટ પડી જવાનો છે. દાનવીર ધીરા દાદાની જય હો. એ દાનવીર ધીરા રાજાનો જય હો બોલ. હા દાનવીર ધીરા રાજાની જય હો બોલ. તારે શું દુઃખ છે? હવે દુઃખ તો રાજા બહુ છે. ચેન માગે. હા પ્રધાનજી. હા મહારાજા. અરે તમારા ગળામાં ચેન છે ને, એ આપી દો, એટલે એનો વેવિશાળ થઈ જાય. એ મહારાજા, આ ચેન તમે મને નોરતા સુધી પહેરવા આપ્યો છે, અત્યારે આપી દો. વાહ રાજા વાહ, તમારી જય જય કાર હો. જય હો રાજા, જય હો. હવે મારું વ્યવહાર થઈ જાય. જય હો રાજા. મહારાજા હવે કચેરી બરખાસ્ત કરી નાખ્યું છે. અરે દાનેશ્વરી ધીરો દેવો બેઠો છે, કોઈ બાકી? એ રેજો રેજો. એ મહારાજ, હું હજી બાકી છું, કચેરી બરખાસ્ત ન કરતા. અરે બોલ, તારે શું દુઃખ છે વળી? એ મહારાજ, આપણા ગામમાં છે ને બધા દૂધ છે ને ડેરીએ દઈ આવે છે, તે છોકરાને પીવા આટું છે ને છાશે નથી વધતી. બસ આટલી એવી નાની એવી વાતમાં તું મૂંઝાઈ ગયો. પ્રધાનજી. હા મહારાજ. અરે આપણે નવસુંદરી વેચ છે ને, એને આપણે એને દાનમાં આપી દો. અને હા ભાઈ, હવે છાશ નહીં પણ 3 ટક દૂધ પાજે. વાહ મહારાજ વાહ, તમારી જય હો, તમારી જય હો. એને વાડામાં છે ને લીમડા એટલે બાંધી છે, તમ તને હાકળ હો ત્યાં લઈ જાવ. જાઓ કઈ વાંધો નહીં. દાનવીર ધીરાની જય. દાનવીર ધીરાની જય. મહારાજા હવે કચેરી બરખાસ્ત કરી જ નાખી. હા હાલો આપણા મેર તરફ. લા ખબરી, એ ખબરી હું કરે? એ લીમડા નું દાંતણ અને કળશો ભરતો આવ્યો અહીંયા. શું કીધું ધીરા દાદા? એ છે ને, એક લીમડા નું દાંતણ લાવ્યો અને પાણી લાવ્યો અને દાંતણ કરું ને તાતું સા બનાવી નાખ. સા બનાવી નાખું એમ? પણ ધીરા દાદા દૂધ નથી. કેમ, ભેંસી દોવા નથી દીધું? ભેંસી તો દોવા જ દે ને. ભેંસી લો ન દોધે, પણ આપણા ઘેરા નહીં પથુભાઈ ના ઘેરા દોવા દીધું. કેમ? લે હવે હા જા, તમે આપી ન દીધી દાનમાં? અરે એ તો મેં ખોટું ખોટું આપી હતી. હવે તમે ખોટું ખોટું આપી હતી, એ થોડા ખોટું માને. હવે તો એક કામ કરે છે ને, ગાડી લઈને અને ગામમાં જઈને કોથળી દૂધ ની લઈ જા. એ ધીરા દાદા ગાડી નથી, ગાડી હા જ આપી ન દીધી દાનમાં. તે અમે ખોટું ખોટું આપ્યું ને હાથ લઈને વહી ગયા. તમે ખોટું માનો એમ તો કહું. હવે એક કામ કરે છે ને, પૈસા લઈને તું હાલીને જા, હવે ગમે એમ કરીને જા. હવે ધીરા દાદા એ બધી વાતો મેકો, પૈસા ને શહેર ને બધું હાજે હાજે આપી દીધું રાત માં તમે. અરે પણ એ મેં તને ખોટું ખોટું આપણ કીધું, તે બધું હાસું આપી દીધું. લે હવે તમે મોટા રાજા થઈને બેઠા હતા, દાનેશ્વરી ધીરો, દાનેશ્વરી ધીરો. હવે એ બધું કાંઈ પાછું આવશે નહીં. અરે ના આવે હું. હવે તું એક કામ કર, તું ગમે એમ કરીને એને છે ને બધાને પાછા લાવ અહીંયા બોલાવીને. બધાને ફૂલ લઈને આવી લેતો. હા હા હા. પછી જો કઢાવવાનું કામ તમારે આગળ આવો. હા પણ તું એને બોલાવતો જા. લે તો જાઓ. માગવામાં કોઈ ઢીલ ન કરતા.
તો હું કહું છું આ વખતે હાથ બાજુ સીધી માગી લઈ. એ જો બધાનો ભાગ હો, બધાનો ભાગ. હા આમ જો, હા જે ધીરા દાદા છે ને પડમાં હતા, અત્યારે એના પૈંડમાં છે, માગવાનો મોકો છે, ભૂલતા નહીં કોઈ. 300 વીઘા છે ને આપણે બધા એકબીજાને ભાગમાં વેચી જ દેવું. તો અત્યારે તે દાનવીર જ છે એમ ને? હા આપું આપું એમ જ કેસ ન કરું. હા જલ્દી હવે દાનવીર ખીરાની જય, દાનવીર ખીરાની જય. એ ખબર આ બધું શું છે? હવે તમે કીધું તું તો ખરો, ગમે એમ કરીને બધાને લેતા હોય, બધાને ફોન લાઈન લાવ્યો છો, હવે તમારે જે આપવો એ આપો અને લેવું હોય લ્યો. એ બધું ભાઈ, એ ધીરા દાદા મારી વાત સાંભળો, જો આપણને ખબર છે ધીરા દાદા પાસે હવે જમીન વધી છે, બીજું કઈ વધ્યું નથી, તો તમે હાથ બાદ આપી દો. 300 વીઘાનો ભાગ અમારી રીતે અમે કરી નાખ્યો, તમારે બળતરા કરવાની જરૂર નથી. અરે મેં તમને દેવાની થી બોલાવ્યા, તમારે આગળ બધું વસ્તુ લેવા બોલાવ્યા છે. અને આમ જો મેં આ બધું તમને દીધું હતું એ તો નાટકમાં દીધું હતું, આખા હકીકતમાં નથી દીધું. એ ધીરા દાદા થઈ ગયું બરોબર, નાટક કે હાસુ, અને દીધેલા દાન કોઈ દી પાછા ન માંગવાના હોય. હા અને મારી વાત સાંભળો, એ હાજે છે ને ધીરો દાનેશ્વરી હતો પટ ઉપર, અને અત્યારે તો ધીરા દાદા બેઠા છે, એટલે હવે એ વાત બધી ભૂલી જાઓ. જો જમીન દેવી હોય તો કયો. હા અરે ભૂલી તો સાને સાહેબ, એ આને 2 લાખ આપ્યા હતા, તમે ગમે એમ કરીને છે ને આ બધી વસ્તુ પાછી લાવો. હાલો હવે ઈ કઈ મળશે નહીં, પાછી મળે નહીં, મળે એટલે નહીં મળે, નથી દેવાનું ને? દેવાનું તો તમે એમ નહીં માનો. હે ખબરી આ બધા ક્યાં ગયા? એ ધીરા દાદા એ તો બધા વયા જાય ને, ઉભા થોડા રે. અરે તું ગમે એમ કરીને જા અને બધા આગળ વસ્તુ પાછી લઈ આય. હવે એ કોઈ પાછું ન આપે. કેમ? હવે રાય ના ભાવ ગયા રાતે. હે